ગુજરાતમાં ફરીથી વરસાદ શરૂ થયો છે. રાજ્યમાં ગુરુવારે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જો કે બીજી તરફ દેશમાં ચોમાસાની આગળ વધવાની ગતિ ધીમી પડી છે. ગુજરાત માટે એક સારા સમાચાર એ છે કે આવનારા કેટલાક દિવસોમાં ચોમાસું પ્રગતિ કરી શકે છે, જેથી અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. આ વિડીયોમાં આજે આપણે જોઈશું કે રાજ્યમાં ચોમાસું આગળ વધ્યું નથી, છતાં વરસાદ ચોમાસાની ગતિ કેમ ધીમી પડી અને કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ, નવસારી, વલસાડ, રાજકોટના કેટલાક વિસ્તારોમાં ગુરુવારે વરસાદ પડ્યો હતો, તેમજ અનેક વિસ્તારોમાં વાતાવરણ વાદળછાયું બની રહ્યું હતું. જોકે હવામાન વિભાગ પાસે મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં ચોમાસું આગળ વધ્યું નથી, આવનારા દિવસોમાં આગળ વધે તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાતથી આગળ દક્ષિણ પાકિસ્તાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, તેમજ દક્ષિણ ગુજરાતમાં અરબ સાગર પરના પવનો આવી રહ્યા છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદ પડ્યો હોવાની શક્યતા છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરી વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવનારા 2-3 દિવસોમાં ગુજરાતમાં હજી અનેક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે, જ્યારે કે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં વલસાડ, તાપી, નવસારી, સુરત, આણંદમાં વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ, દ્વારકા તથા જામનગરના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા જિલ્લામાં કેટલાક સ્થળે છૂટો છવાયો વરસાદ પડી શકે છે. એટલે કે આવનારા 1-2 દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે હાલ દેશમાં ચોમાસાની પ્રગતિ ધીમી પડી ગઈ છે. એટલે કે પહેલા ઝડપથી આગળ વધી રહેલું ચોમાસું હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં તો તે થોભી ગયું છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે ચોમાસાની પ્રગતિ દક્ષિણ પૂર્વના પવનો ઉપર આધારિત છે. એટલે કે અરબ સાગર અને બંગાળની ખાડી પરના જે પવનો આવે તે દેશભરમાં જાય અને ચોમાસું આગળ વધે, એટલે કે આ પવનો મજબૂત હોવા જોઈએ. અહેવાલ પ્રમાણે હાલ ઉત્તર પ્રદેશમાં ચોમાસું પહોંચ્યા બાદ ત્યાં પશ્ચિમના પવનો સામેથી આવી રહ્યા છે, જેને કારણે ચોમાસું આગળ વધી રહ્યું નથી.